ગુજરાત રાજ્યના નંબર વન ગણાતી લોકિગા તાલુકાની મેટોડા જીઆઈડીસીની દબાણયુક જગ્યા ખાલી કરાઈ, પરંતુ માટી તેમજ કચરાના ઢગલા ઉપાડવામાં ના આવતા અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા છે. તો જગ્યા તો ખાલી થઈ, પરંતુ માટીના ગદનો નિકાલ ક્યારે થશે? સ્વસ્થ ભારત સ્વસ્થ ગુજરાત આ દ્રશ્યો છે રાજકોટ કાલાવાડા હાઈવે 6 લેન રોડ પર આવેલ મટોડા જીઆઈડીસીના છે. વિગતવાર વાત કરવામાં આવે તો લોધીકા તાલુકાના મટોડા જીઆઈડીસીએ પોતાના એસોસિએશનની જગ્યાના દબાણ થોડા દિવસ પહેલાં દૂર કર્યો હતો અને જગ્યા ખાલી કરીને ફેન્સિંગ કરેલ, પરંતુ કચરા અને માટીનો ગંજ હટાવવામાં એસોસિએશન કોઈ તસ્તી લીધેલ ન હતી અને જૈસેથીની સ્થિતિમાં રાખ્યો હતો, જેને પરિણામે લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષની લાગણી જોવા મળી રહી છે અને રોડ ઉપર કચરાના ગંજ પણ ઉપાડશે તેવો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. રોડ ઉપર માટીના મોટા ઢગલા છે અને ચોમાસાની પણ સિઝન છે. વરસાદ આવે તો પાણીનો નિકાલ બંધ થઈ જશે તેવી ચિંતા પણ સેવાઈ રહી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે એસોસિએશન દ્વારા વહેલી તકે કોઈ સમસ્યા ઉદ્ભવે તે પહેલાં આ ગંજનો નિકાલ કરશે કે નહીં, તે તો અવારનવાર સમય જ બતાવશે. હર્ષલ ખંડેરિયા સાથે ભોજાભાઈ વિટોઈટા, ZS TV, લોધીકા.